ભારતભરમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં તેઓએ કોરોના મહામારી વચ્ચે ખેડૂતો પોતાની ખેત પેદાશ દાન કરવા માંગે છે તો તે સ્વીકારવાની વ્યવસ્થા કરવા માટે સરકાર પાસે માંગ કરી છે તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે એક મણ ડુંગળી એક મણ કપાસ અને એક મણ એરંડાનું દાન સ્વીકારવામાં આવે આ ઉપરાંત ખેડૂત દેવામાં ડૂબેલા છે જેથી રોકડ દાન કરી શકે તેમ નથી તો ખેત પેદાશ પરસેવાની કમાણીથી મારા ખેતરની અંદર પાકેલું જે ધાન છે જે હજારો વર્ષોની ખેડૂતોની પરંપરા છે એ પરંપરા મુજબ દાન આપવા પીએમ કેર ફંડની અંદર માંગુ છું મારી ખેત પેદાશ સરકાર એની વ્યવસ્થા કરે હું એટલા માટે અગાઉથી સરકારને વ્યવસ્થાની વાત કરું છું કારણ કે ખેડૂતને ખબર ના હોય કે દાન આપવા જવું એ ગુનો છે અમે તો દાન આપવા ગયા અને ડામ પડ્યા માર પડ્યો તો ગુજરાતના હજારો ખેડૂતોએ ફોન કરીને કહ્યું કે પાલભાઈ અમે પણ ખેડૂત છીએ અમારે પણ પીએમ કેર ફંડની અંદર દાન આપી અમારી ખેત પેદાશ દાન આપી અને અમારે રાષ્ટ્રમાં પોતાની શક્તિ મુજબ યથાયોગ્ય શક્તિ મુજબ અમારે દાન કરવું છે હું આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને કૃષિ મંત્રીશ્રીને એક મેઇલ દ્વારા પત્ર લખીને વિનંતી કરી છે કે મારે એક મણ ડુંગળી એક મણ કપાસ અને એક મણ એરંડાનું દાન કરવું છે તો આ દાન મારે કઈ જગ્યાએ આપવું કોને આપવું તેની વ્યવસ્થા કરવામાં આવે મારી જેમ હજારો ખેડૂતો આખા ગુજરાતમાંથી પોતાની ખેત પેદાશનું દાન કરવા માંગે છે તેઓ કઈ જગ્યાએ દાન કરે તેની વ્યવસ્થા કરવામાં આવે અને અમને વિશ્વાસ છે કે તમે ખેડૂતોના પૂજ્ય માન્ય લોખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ માટે અમારા ખેડૂતોનું હળનું લોખંડ જેવી રીતે ઉઘરાવવા માટેની વ્યવસ્થા કરી હતી એવી જ રીતે આ કોરોનાના સંકટની અંદર ખેડૂતોની ખેત પેદાશનું દાન લેવાની વ્યવસ્થા તમે કરશો અમારું દાન તમે સ્વીકારશો અમે સોના મહોર નથી આપી શકીએ એમ અમે રોકડા રૂપિયા આપી શકીએ એમ નથી અમે માત્ર દેવામાં દબાયેલા છીએ પણ તેમ છતાંય અમે અમારું રાષ્ટ્ર પ્રત્યેની અમારી જે ફરજ છે એ ફરજ અમે અર્પણ કરવા માંગીએ છીએ એ પૂરી કરવા માંગીએ છીએ અને એટલા માટે અમારે ખેત પેદાશની દાન કરવું છે એટલે જેવી રીતે સરદાર સાહેબના સ્ટેચ્યુ માટે લોખંડ ઉઘરાવવાની વ્યવસ્થા તમે કરી હતી એવી જ વ્યવસ્થા તમે આ અમારી ખેત પેદાશનું દાન પીએમ કેર ફંડની અંદર સ્વીકારવાની કરો એવી અમારી નમ્ર વિનંતી છે.